ચલો જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આપણે ગયા પીરિયડની અંદર આપણે બે નિયમો જોયા હતા રાસાયણિક સંયોગીકરણના નિયમો એમાં દળ સંચયનો નિયમ જોયો હતો અને નિશ્ચિત પ્રમાણનો નિયમ જોયો હતો બરાબર પણ એ સરકારે અત્યારે અત્યારે કોર્સમાંથી કાઢી નાખવું અત્યારે અત્યારે પૂરતું એટલે આપણે ખાલી એ બે જોયા હતા અને હવે ત્યાર પછીનો આગળનો સીધો ટોપિક આવે છે પરમાણુ શું છે એવો ટોપિક છે પરમાણુ શું છે પણ એ પેલા તમને એક થી વીસ તત્વના સંજ્ઞા આવડવી જરૂરી છે જો તમે પાછળ પેજ ફેરવો ચોત્રીસ નંબર જોયો એમાં જો લખ્યું છે એલ્યુમિનિયમ આર્ગોન બેરિયમ બોરોન એ બધા આડા છે

બીજા તમે એ અંદર એક થી વીસ તત્વના જે નામ તમને લખાવું છું એ તમારે પાકી લખી લેવાના છે અને પાકા કરવાના છે એક થી વીસ તો આવડવા જ જોઈ બરોબર આ બાજુ તત્વના નામ લખું છું અને આ બાજુ એની સંજ્ઞા લખું છું ચલો પેલા નંબરનું તત્વ છે હાઇડ્રોજન એની સંજ્ઞા છે એચ બીજું છે હિલિયમ જેની સંજ્ઞા છે એચ ઈ હવે જોજો મિત્રો સંજ્ઞાઓ ખાસ જોતા જજો કઈ કેપિટલ માં કયો અક્ષર છે સ્મોલ માં કયો અક્ષર છે બરોબર કેપિટલ માં કયો અક્ષર છે સ્મોલ માં કયો અક્ષર છે બરોબર કેવી રીતે લખવામાં આવ્યો છે જોજો ખાસ પછી ત્રીજું છે બેરેલિયમ સોરી ત્રીજું આવશે લિથિયમ

પછી ચોથા નંબરનું તત્વ આવે છે બેરેલિયમ બેરેલિયમની સંજ્ઞા બી ઈ બરોબર પછી પાંચમા નંબરનું તત્વ આવે છે બોરોન બોરોનની સંજ્ઞા છે બી પછી છઠ્ઠા નંબરનું તત્વ છે કાર્બન એની સંજ્ઞા છે સી પછી સાતમા નંબરનું તત્વ આવે નાઇટ્રોજન એની સંજ્ઞા આવે એન પછી આઠમા નંબરનું તત્વ આવે ઓક્સિજન એની સંજ્ઞા આવે ઓ પછી નવમાં નંબરનું તત્વ આવે એની સંજ્ઞા આવે એફ દસમા નંબરનું તત્વ આવે નિયોન એની સંજ્ઞા આવે એન ઈ નંબરનું તત્વ સોડિયમ સોડિયમ ની સંજ્ઞા આવે એન એ બારમા નંબરનું તત્વ આવે મેગ્નેશિયમ એની સંજ્ઞા આવે એમજી તેરમા નંબરનું તત્વ આવે એલ્યુમિનિયમ એની સંજ્ઞા આવે એલ ચૌદમાં નંબરનું તત્વ આવે સિલિકોન એની સંજ્ઞા આવે એસઆઈ હવે ચૌદ સુધીના લેખા છે બરોબર આ તમે લખતા જાવ એટલે હું આ પછી ભૂસતો જાઉં અથવા ફોટો પાડીને મોકલાવી દઉં અને એકાવન નંબરના પેજ ઉપર તમે જોશો એકાવન નંબરનું પેજ કાઢો જે ચોથા પાઠ નું પેજ જે છે એમાં તમને અઢાર સુધી આપેલું છે જો આપણે સિલિકોન લખ્યું પછી પંદરમું આવે ફોસ્ફરસ પછી સોળમું સલ્ફર પછી સત્તરમું ક્લોરીન અઢાર નું આર્ગોન ઓગણીસમું પોટેશિયમ અને વીસમું કેલ્શિયમ બરોબર આ વીસ સુધી તો આવડવા જોઈએ આપણને સુધી યાદ રાખવાની જે રીત છે જો આ પાકી નોટમાં લખજો એક થી વીસે વીસ તત્વ બરોબર જો એકાવન નંબરના પેજ ઉપર છે ને એકાવન નંબરના પેજ ઉપર એ તમને અઢાર સુધી આપેલા છે અઢાર સુધી પછી ઓગણીસમુ આવે એ ઓગણીસ અહીંયા લખું છું પોટેશિયમ અને એની સંજ્ઞા આવે કે અને વીસમું તત્વ આવે કેલ્શિયમ એની સંજ્ઞા આવે સી એ

કે એકથી વીસ તત્વ કેવી રીતે યાદ રાખી શકાય એક ટ્રીક જે છે 1 થી 20 તત્વ યાદ રાખવાની બરોબર 1 થી 20 તત્વ કેવી રીતે યાદ રાખાય એની આ શોર્ટકટ રીત છે બરોબર કે 1 થી 20 તત્વ હવે જોતા જજો લાગત તમને એક એક ગણાવતો જાવ પહેલા નંબરનું તત્વ હાઇડ્રોજન એટલે એનો હા બીજું હિલીયમ એટલે હી લી એટલે લિથિયમ બે એટલે બેરેલિયમ બો એટલે બોરોન કા એટલે કાર્બન না এটাই নাাইট্রোজন ও এটিরজন এফ এটলে ফ্লো নি এটাই নিওন সো এটলে সোডিওম মে এটাই মেগ্নেশিম আলু ভেগু ছ এটাই সি এটাই সিলেকন ফো এটাই ফসফরস স্টলে সলফর ক্লো এটলে ক্লো আ এটাই আর্গো પો એટલે પોટેશિયમ અને કે એટલે કેલ્શિયમ આ એકથી વીસ તત્વ આવી ગયા કે એટલે એક થી વીસ તત્વ આમાં આવી ગયા એટલે યાદ રાખવા માટે તમારી જે ટ્રીક છે તમારે યાદ રાખી લેવાની આનામાં કયો

કોઈ દિવાલનું બાંધકામ હોય દિવાલનું બાંધકામ કરતા કડિયાને જોયો છે દિવાલનું બાંધકામ કરતો હોય કડિયાને જોયો છે મોટી કોઈ ઇમારત બનાવતા હોય એ જોઈ છે બરોબર તો કોઈ મોટી ઈમારત બનાવતા હોય તો એમાં નાનામાં નાનું શું વસ્તુ હોઈ શકે જો આપણે ઈમારત મોટી બનાવી છે બરોબર તો એમાં શેની જરૂર પડશે જો સિમેન્ટની જરૂર પડશે પાણીની જરૂર પડશે પથ્થરની કે ઈંટોની જરૂર પડશે બરોબર રેતીની જરૂર પડશે આ બધાની જરૂર પડશે ને આપણને બધાની જરૂર પડશે મોટી ઇમારત બનાવી હશે તો બરોબર તો હવે હું એમ કહી શકું કે આ ઈમારત મોટી ઊભી થઈ ગઈ તો એનો નાનામાં નાનો કણ કયો હોઈ શકે આપણે એમ કઈ કે રેતી હોય રેતી લઈ તો એના નાનામાં નાનો કણ પણ એ ઇમારત બનવા માટેનો એક ભાગ જ ગણાય રેતીનો નાનો એક કણ લઈ લો તો એ પણ શું ગણાય એ પણ શું ગણાય નો એક ભાગ ગણાય ને બરોબર છે તમને અને આ પરમાણુ એ રેતીનો આપણે નાનામાં નાનો કણ ગણ્યો બરોબર તો એ કેવડા વિશાળ છે કેવડા એ કળ મોટા છે આપણને તો હાવ નાનો લાગે આવડો જરીકમ તો નાનો પણ એ કેવડા ખરેખર મોટા છે એની પરમાણિવીએ ત્રિજ્યા તમને આપેલી છે જો નીચે કોષ્ટકમાં પરમાણિવી ત્રિજ્યા એ શેમાં દર્શાવવામાં આવે છે નેનોમીટરમાં શેમાં કયા એકમમાં નેનોમીટરમાં દર્શાવવામાં આવે છે જો એ તમને કોષ્ટક આખો કેસરી કલરનું આપેલું છે એમાં દર્શાવેલા છે જોઈએ આપણે કોની કેટલી ત્રિજ્યા છે બરોબર

નેટર બરાબર દસની માઇનસ નવ મીટર કહેવાય અને એક મીટર બરાબર કેટલા મીટર થાય એક મીટર બરાબર દસ ની ઘાત મીટર અહીંયા પ્લસ ઘાત આવશે ને આ બધું જ યાદ રાખવાનું છે તમારે આ બધું જ ન ખબર પડે ને તો લખી લેવાનું બાકી યાદ રાખવાનું છે જ છું બરોબર આ બધું યાદ રાખવાનું હવે જો તમને એ નેનોમીટર ત્રિજ્યા કોની છે તો કે હાઇડ્રોજન પરમાણુની આપણે વાત કરી રહ્યા પેલું હાઇડ્રોજન તો એની કેટલી છે દસ ની માઇનસ દસ ઘાત નેનોમીટર એની ત્રિજ્યા એવડી છે પરમાણુ કેવડો છે નાનો કેટલો નાનો પરમાણુ દસ ની માઇનસ દસ માઇનસ દસ એટલે જીરો પોઈન્ટ પછી કેટલા મીંડા દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ પછી એક આટલા નેનો આટલા મીટર થઈ આટલા નેનોમીટર થઈ સોરી આટલા નેનોમીટર થઈ તો તમે ગણો તો આ આ આપણે જોઈ શકીએ ઝીરો પોઈન્ટ આટલા આટલા ઝીરો પછી નેનોમીટર એ નેનોમીટરમાં શેમાં નેનોમીટરમાં તો આટલા નેનોમીટર એક નેનોમીટર બરાબર તો દસ ની માઇનસ નવ ઘાત મીટર થાય છે તો આટલા નેનોમીટર બરાબર કેટલા મીટર થાય તો હજી કેટલા મીંડા હજી આગળ લાગે સમજાય છે આ ને મીટર મીટરમાં તમે કન્વર્ટ કરો તો બરોબર ને તો આ આ કેવડું પરમાણુ છે પછી દસ ની માઇનસ નવ ઘાતે પાણીનો અણુ જો અહીંયા અણુ શબ્દ વાપરો અને આગળનો હાઇડ્રોજન શું પરમાણુ શબ્દ વાપરો એમાં તમને કઈ ખબર પડી પાણીનો અણુ એટલે પાણીનું રાસાયણિક સૂત્ર શું થાય એચ ટુ ઓ પાણીનું રાસાયણિક સૂત્ર શું થાય તો ઓલામાં પરમાણુ શબ્દ વાપરો આમાં અણુ શબ્દ એ આગળ આવશે કે પરમાણુ કેમ શબ્દ વાપરે હે અણુ કોને કહેવાય બરોબર અત્યારે આપણે ચર્ચા નથી કરતા એટલે પાણીનો અણુ એટલે આ જે આખો એચ છે એની કેટલી ત્રિજ્યા છે પરમાણુ ત્રિજ્યા તો કે એની છે દસ ની માઇનસ નવ ઘાત આપણે હાઇડ્રોજન પરમાણુની જોઈએ હાઇડ્રોજન ની એચ એની સંજ્ઞા અને એની છે દસ ની માઇનસ દસ આ બધા સેમાં છે નેનોમીટર આ પાછળ એકમ લખવાનું નહીં ભૂલવું નેનોમીટર ત્યારબાદ છે હિમોગ્લોબિનનો અણુ આપણા લોહીમાં જે હિમોગ્લોબિન હોય હેમોગ્લોબિન અણુ એની કેટલી છે 10 ની માઇનસ આઠ કણ એ રેતીના કણનું કેટલી ત્રિજ્યા છે દસ ની માઇનસ ચાર ઘાત નેનોમીટર પછી છે કીડી કેવડી હોય હાવ નાની ને કીડીને આપણે જોઈ છે તો કીડીની પરમાણુ કેટલી નેનોમીટર અને છેલ્લે આપેલું છે તરબૂચ તરબૂચની પરમાણુ ત્રિજ્યા કેટલી દસ ની માઇનસ એક ઘાત દસ ની માઇનસ એક ઘાત નેનોમીટર તો આ બધાની પરમાણવી ત્રીજા જે છે એ યાદ રાખજો તમે બરોબર કોની કેટલી પરમાણવી ત્રિજ્યા છે જો આપણને સિલિકોન ની સપાટીની તસવીર બાજુમાં આપણને દર્શાવેલી છે કે શા માટે પરમાણુ નું કદ આટલું નાનું હોય એમ જો આપણને દર્શાવેલું છે એટલે હવે આપણે શું કહીએ કે આપણું આખું વિશ્વ જે છે વિશ્વ એ શેનાથી બનેલું હોય નાનામાં નાના કણનું બનેલું છે એવું કહેવાય આપણું આખું વિશ્વ જે છે નાનામાં નાના કણનું બનેલું છે એવું કહેવાય હવે આપણે જે મિત્રો બરોબર તત્વોની સંજ્ઞા કે જ્યારે આ તત્વોનો નો શોધાણા જેટલા અત્યારે હાલમાં લગભગ એકસો ને અઢાર મારા ખ્યાલ મુજબ એકસો ને અઢાર તત્વો છે કેટલા કેટલા તત્વો

એ તત્વો શોધાઈ ગયા પછી એની સંજ્ઞા અપાણી હતી ત્યારે એ સમયમાં પહેલાના સમયમાં કંઈ બધા તત્વો નહોતા શોધાણા જેમ તત્વો શોધાતા જતા હતા એને એમ એનું નામકરણ કરતા જતા હતા જેમ તત્વો શોધાતા જતા હતા એમ એનું નામકરણ કરતા જતા હતા તે હવે જો આગળનો આપણો ટોપિક છે કે વિવિધ તત્વોના પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ એટલે તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર ડાલ્ટન પ્રથમ વૈજ્ઞાનિક હતા આ ડાલ્ટન નામનો વૈજ્ઞાનિક કે એ ડાલ્ટન નામનો વૈજ્ઞાનિક હતો એ સમયમાં કેટલા પ્રમાણિય તત્ત્વો શોધણાતા અને એને કેવી રીતે સંજ્ઞા આપી હતી એ જો નીચે દર્શાવેલી છે આપણને દર્શાવેલી છે એ ડાલ્ટન નામનો વૈજ્ઞાનિક જે છે એ સમયમાં કેટલા પ્રમાણિય તત્વો હતા અને એની સંજ્ઞા એને કેવી રીતે આપી હતી જો એ આપણને દર્શાવેલી છે હવે જો આ મીંડું કરી અને અંદર મીંડું એટલે એની એ તરીકે સંજ્ઞા દર્શાવતી હતી એ હાઇડ્રોજનની સંજ્ઞા દર્શાવતી હતી પછી ખાલી આ મીંડું અંદર આખું કમ્પ્લેટ ભરી દીધેલું એની આ સંજ્ઞા એટલે કેવી ગણવાની કાર્બનની આવી આવી બધી સંજ્ઞા કોને આપી હતી આ ડાલ્ટન ને આપી હતી આવી બધી સંજ્ઞા કોને આપી હતી ડાલ્ટન ને આપી હતી બરોબર પછી ખાલી આ એટલે ઓક્સિજન ની સંજ્ઞા છે જે તમને ચોપડીમાં દર્શાવેલી છે મિત્રો જોવો બરોબર બધી હું આ લખતો નથી પછી વચ્ચે વત્તાની નિશાની વાય આકાર નિશાની જો ફોસ્ફરસ સલ્ફર આયન કોપર લેડ સીસુ સિલ્વર એટલે ચાંદી ગોલ્ડ એટલે સોનું પ્લેટિનમ મર્ક્યુરી આ બધાની સંજ્ઞા કેવી આઈપી જોઈ તમે અંદર ત્યાં આપેલી છે બરોબર ને એ સંજ્ઞા અંદર આપેલી છે અને કેવી રીતે આપેલી છે બધી એ સંજ્ઞાઓ આપેલી છે આપણ બરોબર એટલે એ સંજ્ઞાઓ જોઈ લેજો પછી પછી શું થયું જો પછી હવે તમે પાછળનું પેજ ફેરવો એટલે લખેલું છે કે શરૂઆતના સમયમાં તત્વોના નામ તેના પ્રાપ્તિ સ્થાનો કે જ્યાંથી તે સૌ પ્રથમ મળ્યા હતા તેના ઉપરથી અપાતા હતા એટલે સૌ પ્રથમ જ્યાં પ્રાપ્ત થયું હોય એડમિટ આપો સૌ પ્રથમ જ્યાં તત્વો શોધાતા હતા ને એ જગ્યાનું નામ શું હતું એ જગ્યાના નામ ઉપરથી તત્વોના નામ અપાતા હતા

પછી બીજું જોવું આગળ હવે કેટલાક નામ તેમના વિશિષ્ટ રંગો પરથી લેવામાં આવ્યા કેટલાક એવા તત્વો છે કે જેના નામ રંગ રંગ કેવો છે એના ઉપરથી આપવામાં આવ્યા હવે માની લો સોનું આપણે જે સોનાની વીટી પહેરીએ સોનાનો હાર પહેરીએ એનો કલર કેવો એનો કલર કેવો પીળો બરોબર ને પીળો છે આપણે જે સોનું પહેરીએ બરોબર વીટી પહેરીએ કે હાર પહેરીએ એનો કલર કેવો પીળો તો હવે સોનાને ઇંગ્લિશમાં શું કહેવાય ગોલ્ડ શું કહેવાય ગોલ્ડ તો એ તત્વ છે ચાંદીનો રંગ કેવો સફેદ એ સિલ્વર એ પણ તત્વ જ છે બરોબર તો આ જે સોનું જે છે સોનું બરોબર ગોલ્ડ એ તત્વનો એના રંગ ઉપરથી નામ આપવામાં આવ્યું છે કે એનો રંગ કેવો છે પીળો એટલે એને ગોલ્ડ તરીકે જો ઉદાહરણ તરીકે સોનું નામ અંગ્રેજી શબ્દ પરથી રાખવામાં આવ્યું છે જેનો અર્થ પીળો થાય છે બરોબર એટલે સોનું જે નામ જે રહ્યું સોનું એ અંગ્રેજી શબ્દ પરથી આવી રહ્યું એનો અર્થ પીળો થતો હતો એટલે એનું નામ ગોલ્ડ સોનું રાખવામાં આવ્યું એટલે અત્યારના સમયમાં એટલે પહેલા આ પહેલાના સમયની વાત કહી રહી કે આ પહેલાના તત્વો પહેલાના સમયમાં જ્યાં જેવી રીતે તત્વો શોધાતા હતા બરોબર જે જગ્યા ઉપરથી એ એ એવી રીતે એના નામ આપવામાં આવતા હતા પણ હાલના સમયમાં જો નીચે લખ્યું છે હાલના સમયમાં આ તત્વોના નામ કોણ નક્કી કરે છે કઈ સંસ્થા નક્કી કરે છે આયુપીએસી અત્યારના સમયમાં હાલના સમયમાં કઈ સંસ્થા આઈયુપીએસસી જેનું પુલ નામ આપણને આપેલું છે જેનું ઇન્ટરનેશનલ યુનિયન પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી ઇન્ટરનેશનલ જે તમારી ચોપડીમાં પણ લખેલું છે ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ યુનિયન પી એટલે પ્યોર એન્ડ આ એન્ડ નો એ નથી મિત્રો એ એપ્લાઇડ નો એ છે એપ્લાયડ કેમેસ્ટ્રી આઈયુપીએસસીનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી એટલે ઇન્ટરનેશનલનો આ યુનિયનનો યુ આ પ્યોરનો પી આ એપ્લાઇડનો એ અને કેમિસ્ટ્રીનો સી એટલે આ યુપીએસસી આઈયુ જે નામની સંસ્થા છે હવે તત્વોના નામ આ આયુપીએસસી સંસ્થા નક્કી કરે છે એ મુજબ હાલવાનું આપણે હોય છે કે અત્યારના સમયમાં એ તત્વોના નામોને મંજૂરી આપે છે કે આયુપીએસસી જે સંસ્થા છે ઇન્ટરનેશનલ યુનિયન પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી એ જે સંસ્થા જે છે એ જે નામને મંજૂરી આપે એ નામ હવે આપણે રાખવાનું હોય છે જે એટલે આપણું નામ નહીં હોયનું તત્વનું કે કોઈ પણ નવા તત્વ શોધાય ને આયુપીએસસી સંસ્થાને જાણ કરવાની એ જે નામ આપે એ પ્રમાણે એનું નામ આપવાનું હોય છે હવે જુઓ તમે કે તત્વો સંજ્ઞા પણ એ જ આપે કે તત્વોની સંજ્ઞા કઈ રીતે તો કે અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરોથી બનેલી હોય કે હાઇડ્રોજન છે હાઇડ્રોજન એની સંજ્ઞા તમે લખો હમણાં આપણે સંજ્ઞાની વાત થઈ લખ્યું હોત ને તો હાઇડ્રોજન ઇંગ્લિશમાં કેવી રીતે લખાય આવી રીતે લખાય આ હાઇડ્રોજન બરોબર તો હાઇડ્રોજનની સંજ્ઞા એચ પહેલો અક્ષર જ લીધો તો પહેલો અક્ષર હોય તો ખાલી એચ જ લખવાનું આપણે એચવાય નો લખ્યો કેમ તો જેવી રીતે એની સંજ્ઞા કમ્પ્લેટ થતી હોય એવી રીતે આવે તો આપણે બધાયની સંજ્ઞા લખી હવે જો બીજો જે અક્ષર હોય માની લો કે જે લિથિયમ છે લિથિયમ લિથિયમની સંજ્ઞા છે એલ આઈ તો એમાં બે અક્ષર આવે લિથિયમ આવી રીતે લખાય એલ આઈટીએચ આઈ યુ એમ લિથિયમ

કેવી રીતે કન્વર્ટ થાય આ આખો મુદ્દો બરોબર આઈયુપીએસસી નામ યાદ રાખવાનું પેલાના સમય ડાલટન સમયમાં એને કઈ સંઘને આઈપી હતી એ યાદ રાખવાની આ ફોટો પાડીને તમને મોકલાવે છે આજે આ નામ જે છે મિત્રો એ ખાસ પાકા કરી લેજો અને એની સંજ્ઞા પણ પાકી કરી લેજો એટલે પછી આગળ ડાયરેક્ટ લખવાનું થાય છે હું ડાયરેક્ટ સંઘના લખીશ પછી તમને સંજ્ઞા ઓળખતા હોય જાય આ સંઘના સાહેબે લખી તેનું નામ શું એ આપણે તરત જ મગજમાં ખ્યાલ આવવો જોઈએ રેડી ચાલો મિત્રો આપણે જેમ વાત થઈ એમ કે હાઇડ્રોજનની સંજ્ઞા છે એક જ લખવાનો હવે કે એલ્યુમિનિયમ છે તેરમા નંબરનું તત્વ એલ્યુમિનિયમ જે છે એની સંજ્ઞા આપેલી છે એ એલ બરોબર તો પહેલો અક્ષર કેપિટલ અને બીજો અક્ષર સ્મોલ તમે આવી રીતે લખો એ એલ તો આ છે ને ખોટું પડે તમે ખાલી એ એલ લખો છો તો ખાલી ખોટું પડે છે બે અક્ષર કેપિટલમાં લખો છો તો ખોટું પડે છે બે અક્ષર સ્મોલમાં લખો છો તોય ખોટું પડે છે એ એલ સ્મોલ એલ કેપિટલ એલ એટલે સ્મોલ એલ બે તમે સ્મોલમાં લખો છો તોય ખોટું પડે છે

એ એક થી વીસ નંબરનું તત્વ નથી એ પછીના નંબરના તત્વમાં આવે કોબાલ્ટ તો કોબાલ્ટ જે છે એની સંજ્ઞા થાય સી ઓ એટલે સી કેપિટલ ઓ સ્મોલમાં હવે ઓ સ્મોલ કરો કે કેપિટલ કરો બે કેવા થાય સરખા જ થાય ને ઓ એટલે કેપિટલ કરો તો હરખો થાય સ્મોલ કરો તો હરખો થાય અમુક એબીસીડી ના અક્ષર એવા હોય કે જે પેલી એબીસીડીમાં હરખા હોય બીજી એબીસીડીમાં હરખાવો બરોબર ને સમજાય છે એટલે હવે તમે ઓ ની વાત કરો તો ઓ પેલી કરવું તો આવી રીતે હોય ને ત્યારે કેવી રીતે લખવાનું જો કે કોબાલ્ટ જે છે બરોબર એની સી ઓ સંજ્ઞા થાય તો એનો સી રિય કેપિટલમાં નીચે લખવાનો આવી રીતે સી તમે આવી રીતે લખો ને તો ખોટું પડશે જો સી આવી રીતે તમે લખો છો તો ખોટું પડે છે

હવે અમુક અક્ષરને શું કર્યા છે ઉદાહરણ તરીકે ક્લોરીન છે સ્પેલિંગ શું થાય સી એચ એલ એન એ ક્લોરીન આવો સ્પેલિંગ થાય તો એની કેમ સાહેબ સી લીધી સી એચ આવે બરોબર પણ આ સંયુક્ત અક્ષર છે આ સી એચ કેવો અક્ષર છે સંયુક્ત અક્ષર છે એટલા માટે એનો સી અને આનો એલ ક્લોરીનની સંજ્ઞા સી એલ આવે પછી એવી રીતે ઝીંક જે તત્વ છે ઝિંક એ ઝીંક સંજ્ઞા થાય જેડ એન પેલો અક્ષર કેપિટલમાં બીજો અક્ષર સ્મોલમાં જેડ એન ઝિંક આવી રીતે લખાય બરોબર આ ઝીંક તો એનું ઝેડ આઈ કેમ ન લીધી ઝેડ એન લીધું પણ આ બધા સંયુક્ત અક્ષર હોવા છતાં પછીના અક્ષર લેવામાં આવે છે એટલે અમુક આવા જે છે તત્વો એના સંજ્ઞા તમારે યાદ રાખવી પડશે બરોબર તો ઝીંકની જે સંજ્ઞા જે છે ઝેડ એન ઝેડ કેપિટલમાં એન સ્મોલમાં સી કેપિટલમાં એલ સ્મોલમાં બરોબર હવે જો એમાં લખેલું છે કે અન્ય સંજ્ઞાઓ જે તે તત્વના લેટિન જર્મન અથવા ગ્રીક ભાષાના તેઓના નામ પરથી લીધેલ છે અમુક સંજ્ઞાના તત્વના અમુક તત્વની સંજ્ઞા સેના ઉપરથી લીધેલી છે લેટિન ભાષા જર્મન ભાષા અને ગ્રીક ભાષાના ઉપરથી લીધેલી છે માનલો કે આપણે લોખંડ કહીએ લોખંડ આપણે લોખંડ કહીએ પણ ઇંગ્લિશમાં આયર્ન કહેવાય તો એને ગ્રીક ભાષામાં શું કહેવાય એને જર્મન ભાષામાં શું કહેવાય એને લેટિન ભાષામાં શું કહેવાય તો લેટિન ભાષાના શબ્દ ઉપરથી એ લેવામાં આવ્યું છે જુઓ તમે કે ઉદાહરણ તરીકે લોખંડની સંજ્ઞા એફી છે લોખંડ જે તત્વ છે એની સંજ્ઞા એને ઇંગ્લિશમાં આયન કહેવાય શું કહેવાય આયન તો એની તો આ આવી જોઈ ને તો પણ આ લોખંડને લેટિન ભાષામાં શું કહેવામાં આવે ફેરમ કહેવામાં આવે લેટિન ભાષામાં શું કહેવામાં આવે લોખંડને ફેરમ ફેરમ કહેવામાં આવે એટલે આ ઉપરથી સંજ્ઞા લીધેલી છે એની એફ ઇ પહેલો અક્ષર કેપિટલ બીજો અક્ષર સ્મોલ પેલો અક્ષર કેપિટલ બીજો અક્ષર સ્મોલ એટલે લોખંડની સંજ્ઞા શું રાખવામાં આવી એફ ઇ એ કયા તો કે લેટિન શબ્દ ફેરમ ઉપરથી પરથી એની સંજ્ઞા એફી રાખવામાં આવેલી છે પછી સોડિયમની ની સંજ્ઞા એને અને પોટેશિયમની કે છે સોડિયમની જે સંજ્ઞા છે તો સોડિયમ તો આવી રીતે લખાય આવી રીતે લખાય સોડિયમ તો એની એસ નો આવી જાય સોડિયમની પણ ના સોડિયમ નું સંજ્ઞા છે એન એ એનો પહેલો અક્ષર કેપિટલ બીજો અક્ષર સ્મોલ જે છે લેટિન શબ્દ કયો છે નેટ્રિયમ નેટ્રિયમ ઉપરથી આ એને સંજ્ઞા લીધેલી છે એવી જ રીતે પોટેશિયમની તમે સંજ્ઞા જોવો છો મિત્રો પોટેશિયમ

છે એટલે આ બધું યાદ રાખજો મિત્રો તમે સંગના આડી અવડી નો થઈ જાય હું હવે લખું એસ તો આ કોની સંગના ગણાય સલ્ફરની ની સંગના છે કેની સલ્ફર ની હું તમને પૂછું એસ તો તમે શેની સંગના તો તમે એમ કે સાહેબ સોડિયમ ને સોડિયમની ની એને થાય અને સલ્ફર કે તો એની એસ બરોબર એટલે યાદ રાખજો મિત્રો એટલે આમ દરેક તત્વનું એક નામ અને એક વિશિષ્ટ સંજ્ઞા હોય છે દરેક તત્વનું એક નામ હોય અને દરેક તત્વની એક સંજ્ઞા હોય છે જો હવે આપણે જે એકથી વીસ તત્વના જે નામ તમને લખાયા મિત્રો બરાબર એ આખા આખા કોષ્ટકમાં છે જુઓ તમે એ આખા કોષ્ટકમાં છે એમાંથી એક થી વીસ તત્વો પણ આપણે આવી ગયા છે ને એ સિવાય ને બીજા તત્વો આપેલા છે અને એની સંજ્ઞા પણ તમને આપેલી છે જોઈ લેજો એટલે આ જે બધે બધા જે છે ને એ પાકી નોટમાં લખવાના અને તૈયાર કરવાના ખાલી એક થી વીસ જ તૈયાર કરવાના ખાલી એક થી વીસ જ તત્વ તૈયાર કરવાના પણ લખવાના આ જે છે એ બધાય લખવાના આ કોષ્ટકમાં છે એ બધાય અને એની સંજ્ઞા શું થાય એ પણ પાકી કરવાની પણ ક્યારેક આપણે આગળ આવશે એટલે આપણને ત્યારે એમ ન થાય કે સાહેબ આની સંજ્ઞા તો આપણે આવી નથી બરાબર આગળ અત્યારે આવશે એટલે એમાં એવું ન થાય કે કઈ સંજ્ઞા થાય બરાબર એટલે મિત્રો આજે કોષ્ટકની જે છે એ લખવાનું બધું પાકી નહીં આપણે પાકા કરવાની સંજ્ઞા અને એના નામ એ એકથી વીસ ના તમારા નામ પાકા કરવાના સંજ્ઞા પાકી કરવાની રેડી હવે આગળનો ટોપિક છે પરમાણવીય દળ એ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું અહીંયા સુધી રાખીએ અસ્તુ જય સ્વામિનારાયણ